आ तरफ राजकोटना आ दृश्य फटाकड़ा ने लेने चौक्स लोग में उत्साह है, परंतु क्या वेपारी हवे असमंजस में मुकाया है। वेपारी में चिंता माहौल जोवा मळ्यो छे। एक तरफ विदेशी फटाकड़ा आयात पर प्रतिबंध मुकवामां आव्यो छे, त्यारे गैरकायदेसर वेचाण संग्रह तेमज फूटवा पर कायदेसर कार्यवाही थशे तेने लईने वेपारी चिंता में जोवा मळ्या छे। फटाकड़ा वगरनी दिवाळीनी कल्पना कोई गुजराती करी ज न सके, एटला माटे ज फटाकड़ा फोड़वानी तो छूट आपी छे, परंतु विदेशी फटाकड़ा उपर गुजरात सरकारे प्रतिबंध लादियो छे। सुप्रीम कोर्टना आदेशनु कड़क हाथे पालन करवानो आदेश जारी करायो छे। अने आपणे छीए राजकोटना सदर बजारमां, वेपारी साथे वात करीए, शुं छे आ वखतनी परिस्थिति? विदेशी फटाकड़ाने लईने सरकारे तो प्रतिबंध मूक्यो छे, राजकोटनी बजारनी अंदर शुं स्थिति छे? રાજકોટમાં અમે પહેલેથી આપણે સેન્ટ્રલ ગવર્મેન્ટની જે ગાઈડલાઇન્સ પ્રમાણે જ અહીંયા કોઈ વિદેશી આયાત ફટાકડા થતા જ નથી, છેલ્લા 5 વર્ષથી બંધ જ છે, અને કોઈ વેપારી મગાવતાય નથી ને વેચાણ થતું નથી ઓલ ઓવર ઇન્ડિયામાં। खास करीने 4-5 राज्यों छे एमने प्रतिबंध मुक्यो छे। गुजराते तो फटाकड़ा फोड़वानी हा पाड़ी छे, परंतु समय मर्यादा अने नियत संख्यानी अंदर फोड़वानी छूट छे, केटली असर पड़शे ने हाल मार्केट शुं छे? ના, એની 50% જેવી અસર પડશે, અને એક તો બીજું કોરોનાની ગાઈડલાઇન્સ છે, અને પબ્લિક અત્યારે બધું સજાગ થઈને બેઠું છે, અને વેપારીએ સજાગ જ છે અત્યારે। ખાસ કરીને કેવા પ્રકારના દેશી ફટાકડાઓ આવે છે તમે દર્શકોને બતાવી શકો તો? એક તો છે પેલા ફૂલઝર આવે છે, ફ્લાવર છે, બીજું પબજી આ વખતે આવી છે, રાફેલ છે નવું આવ્યું છે, એ બધા અને અવનવા બધા ફ્લાવર છે, એ બધા અત્યારે બાળકો ફોડવાની એ લોકોની નાનેથી મોટા ફ્લાવર બધા ફોડે જ છે અત્યારે છોકરા। ખાસ કરીને જે પ્રકારે પ્રતિબંધ છે અને સાથે સાથે કોરોનાનું પણ તમે કહો છો, તો ઘરાગી ઉપર કેટલી અસર છે આ વખતે શું જોવા મળશે? અત્યાર સુધીમાં તો એવું લાગે છે કે 50%ની અસર દેખાઈ છે ઘરાગી મંદીની, પણ આવતું વીકમાં અમને આશા એવી છે કે ભાઈ ઘરાગી રહેશે જ બધા વેપારીને। બિલકુલ, તો દિવાળીએ આ વખતે ફટાકડા તો ફૂટવાના છે, પરંતુ વિદેશી ફટાકડા નહીં ફૂટે, દેશી ફૂટશે, સમય મર્યાદા નક્કી કરવામાં આવશે, અને તમામ જે લોકો છે તેની અંદર હર્ષ છે। સાથે સૌથી મોટી વાત એ છે કે કોરોનાને લઈને વેપાર છે તે માત્ર 50% જેટલો જ ફટાકડામાં જોવા મળી રહ્યો છે। મયુર સોની, મંતવ્ય ન્યૂઝ, રાજકોટ।